ત્રણ મુદ્દે ચર્ચા કરીશું. જે પ્રમાણે બજેટ રજૂ થયું છે ત્યારબાદ અમારી સાથે સ્ટુડિયોમાં મહાનુભાવો છે. આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અર્થશાસ્ત્રી પ્રદીપભાઈ પ્રજાપતિ, અમારી સાથે છે ભાગ્યશ સુનેજી, જેઓ એસોચેમ ગુજરાત કાઉન્સિલિંગના લીડર છે, તે પણ અમારી સાથે છે. અમારી સાથે છે એન્ટરપ્રિન્યોર રુઝાન ખંભાતા અને એડવોકેટ નયનભાઈ શેઠ. આપ ચારેયનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. સૌથી પહેલા રુઝાનજી, હું આપની પાસે આવવા માંગીશ. જે પ્રમાણેનું બજેટ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, જે જાહેર થયું છે, જોગવાઈઓ આવી છે, સામે ક્યાંક ને જોયું આપણા ચહેરા પર ખુશી પણ હતી. જે અમુક જે વાત જે પણ આપણે જે સારી સારામાં સારી જોગવાઈ થઈ છે તેને જોતા આપ ખુશ પણ થયા છો. સૌથી સારું બેસ્ટ તમે શું કહેશો? ખાસ મને અહીંયા બે ચીજ બહુ વધારે ગમી. એક તો કે એ લોકો જે જોબ ક્રિએશન માટે યા સ્કિલ ડેવલપમેન્ટ માટે જે જોગવાઈઓ કરી છે અને જે બતાવ્યું છે, એટલે જે કહેવામાં આવ્યું છે અને જે મહિલાઓને પ્રોત્સાહન આપે છે બિઝનેસ માટે યા પોતાનું કંઈક કાર્ય કરવા માટે સ્કિલ ડેવલપ કરીને, એટલે આ મને અત્યારે જેટલું સાંભળ્યું, અત્યારે તો જસ્ટ એક આમ ઉડતી નજરે સંભળાવ્યું છે એવું છે, પણ જેટલું બી સાંભળ્યું મને એક બહુ પોઝિટિવ વાઇબ્રન્સ આવી રહ્યા છે કે જે આપણા આનંદીબેને કહ્યું હતું કે આપણે મહિલાઓ માટે કરવા માંગે છે, મહિલાઓનો વિકાસ કરવા માંગે છે, તો હું એ પોઝિટિવ ડાયરેક્શનમાં જોઈ રહી છું. બીજું પોઝિટિવ ડાયરેક્શન મહિલાઓ સિવાય મેં કહ્યું જે યુથ માટે કરવા માંગે છે, આઈ એમ સીઈંગ આઈ એમ લુકિંગ એટ ધેટ ઇન અ પોઝિટિવ ડાયરેક્શન. એટલે આ બે ચીજ મને અત્યાર સુધીમાં સૌથી વધારે ગમી છે. બિલકુલ પ્રતિભાઈ, આપ કેવી રીતે જુઓ છો એક અર્થશાસ્ત્રી તરીકે આ બજેટ? બેન સાથે તો હું સંમત છું, કારણ કે આમાં રોજગારીની વાત છે, મહિલા સશક્તિકરણની વાત છે, પણ કેવી રીતે કરવું હજુ સુધી આ બજેટમાં બહાર આવી નથી, પણ બંને વાત સારી છે. અને એથી વિશેષ જોઈએ કે એક બેલેન્સ્ડ બજેટ હોય ને એવું તો દેખાઈ આવે છે, કારણ કે અમને સામાજિક ક્ષેત્રમાં દરેકે દરેક વર્ગની વાત કરી છે અને સામાજિક ક્ષેત્રમાં જે ખર્ચ કરવાની વાત છે એ પણ મોટી રકમ છે. સૌથી સારી વાત છે એ શિક્ષણ ક્ષેત્રે એને પ્રાયોરિટી આપી છે અને 22,000 કરોડથી પણ વધારે રકમ એમાં ફાળવવાની વાત છે. એટલે કોઈ પણ રાજ્યના દેશના વિકાસ માટે શિક્ષણ અને સંશોધન આ બંને અગત્યની બાબત હોય છે. જેટલું સંશોધન વધારે થાય એટલું જ વિકાસ થતો હોય છે અને એના માટે આ ખર્ચ કરવો પણ વધારે છે. એટલે આ બજેટમાં પ્રાયોરિટી જો અપાઈ હોય તો શિક્ષણ ક્ષેત્રની છે, એને કદાચ હું પોઝિટિવ ગણીશ. બિલકુલ. સૌથી પહેલા તો હું જયારે પ્રતિક્રિયાઓ અત્યારે લઈ રહ્યો છું ત્યારે ભાગ્ય સુનેજી, તમે શું કહેશો આ બજેટ લઈને, આપની શું પ્રતિક્રિયા છે? એકચ્યુઅલી અમે જયારે સૌરભભાઈને બજેટના સજેશન માટે મળ્યા હતા, અમે રિકમેન્ડ કર્યું હતું કે એવું એક બજેટ આવે જે દરેક સ્પીયરમાં કંઈક ને કંઈક બેનિફિટ લાવે, જે ઇન્ક્લુઝિવ ગ્રોથને પ્રમોટ કરે, જે એજ્યુકેશનને પ્રમોટ કરે, જે આપણા કલ્ચરને પણ પ્રમોટ કરે. એક બહુ સરસ વાત થઈ છે કે આવતા 3 વર્ષમાં 100 ગરવી ગુજરાતની જે ગુર્જરી શોપ હોય છે એવી 100 શોપ્સ ભારતમાં ખોલવામાં આવશે. ઇમેજિન, અગર 100 શોપ્સ ખોલવામાં આવે તો આપણા આર્ટિઝન્સને કેટલું સહાય થાય. આ બજેટ જે હું અત્યાર સુધી જોઉં છું, આઈ ડોન્ટ નો મોનિટરિંગ સિસ્ટમ શું હશે. બજેટ એલોકેશન તો થઈ ગયું, આ બજેટ ઇરિગેશનમાં અગર આપણે જોઈએ તો 13,000 કરોડ. આપણી આજે અગર ગુજરાતમાં 37% આપણે અગર અર્બનાઇઝેશન છે તો આજની તારીખમાં પણ 63% લોકો રૂરલ એરિયાને એગ્રીકલ્ચર સેક્ટરમાં ડિપેન્ડ કરે છે. અને 13,000 કરોડ અગર એગ્રીકલ્ચર સેક્ટરમાં આવે, ટ્રક માટે કે બીજા કોઈ ખેતી માટે 6% વ્યાજમાં અગર લોન મળે તો આની સહાયતા એક એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી વાળા એક ખેડૂત પણ લઈ શકે છે. પણ જોવાનું એ રહ્યું કે કેટલા ખેડૂતોને આસાનીથી લોન મળે છે. આપણા દેશમાં આપણે એક રેડ ટેપિઝમને રોકવાની વાત થઈ છે, વહીવટ સુધારીને આનું વધારેથી વધારે ઇફેક્ટિવિટી વધારીને આમ જનતાને ફાયદો થાય એ આપણી હવે ગુજરાત સરકારને કામ કરવું પડશે. જી નયનભાઈ, આપનું શું કહેવું છે આજના બજેટને લઈને, આપ શું પ્રતિક્રિયા આપશો? વેટ અંગે હજુ ભાગ ખ અંગે આપણને વિગતો આવી રહી છે, એ દરમિયાનમાં ભાગ અ જે રજૂ થયો એમાં શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવ્યું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ પણ ધ્યાન અપાયું છે, કારણ કે જે ધોરીમાર્ગો છે એના ફી રોડ્સ ડબલ રોડ્સ બનાવવા માટેનું એક પ્રયોજન છે, મતદા યોજના માટે 9,000 કરોડ જેવી ફાળવણી થઈ છે. એટલે એકંદરે એ ગુજરાતના વિકાસ તરફનું બજેટ દેખાઈ રહ્યું છે.
જી બિલકુલ, વિકાસ લક્ષી જે બજેટ છે, ખાસ કરી તમામ પ્રજા અત્યારે જે મોંઘવારીના જે અથાર હેઠળ દબાઈ રહી છે તેની પણ વાત ખાસ કરવાની આવી હતી. રુજાનજી, જે મહિલા સશક્તિકરણ, મહિલાને સ્વનિર્ભરતાની જે વાત કરવામાં આવી છે, આપને શું લાગે છે? દર વખતે બજેટની અંદર અને ખાસ કરીને બીજેપીએ મેનિફેસ્ટોની અંદર પણ જે વાત કરી હતી તેને ક્યાંક અહીંયા એ સાંકળતી દેખાઈ રહી છે, પણ એ કામ કેટલા અંશે પૂરું થાય છે તે પણ એક મહત્વપૂર્ણ વાત છે. સાંકળતી દેખાય છે. મેં થોડી નારી અદાલત બી સાંભળી કે 50 એક્સ્ટ્રા નારી અદાલત મુકાય છે, પણ એના કરતા વધારે ઇમ્પોર્ટન્ટ છે જે મેં નથી સાંભળ્યું. મેં બી જ્યુડિશિયરીમાં ગયો પુટિન સબ મની, બટ જે મને બેનો માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ જોઈતી હતી ખાસ, એનું કંઈ પ્રોવિઝન દેખાતું નથી. કારણ કે જ્યાં સુધી ફાસ્ટ ટ્રેક કોર્ટ ની હશે કન્વિક્શન થશે ને કન્વિક્શન વગર આગળ કામ ચાલવાનું નથી, એટલે એક પોઈન્ટ હતો. બીજું જે મહિલા, જે આપણે થોડા દિવસ પહેલા બી સાંભળ્યું કે 33% રિઝર્વેશન મહિલાઓનું આવી રહ્યું છે પોલીસ એમાં, એટલે એક સારી વાત છે. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ ફોર બિઝનેસ મેન, એ જરૂર સાંભળ્યું કે બહેનો માટે જોબ જનરેશન કરશે, એ લોકોને કંઈક બહેનો ભાઈઓ બધા માટે એ લોકો કંઈક 1 લાખની જે નાના જોબ કરશે એ લોકોને 1 લાખની લોન બી અપાશે, ને એ લોન પર ગવર્મેન્ટ વિલ વિલ ટેક કેર ઓફ ઓલ ધ કોલેટરલ્સ કે વોટ એવર. બટ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ કે જે અમારા જે બિઝનેસમેન નાના, અમે નથી નાના કે બિલ્ડ નથી મોટા, અમે જે વચ્ચે નાના છીએ, એના માટે મને કંઈ ખાસ ઇન્સેન્ટિવ કે એવું કંઈ દેખાયું, ઇન્સેન્ટિવ બોલે કંઈ બી બોલે પ્રોત્સાહન બોલે એવું કંઈ ખાસ દેખાયું નથી અત્યાર સુધીમાં. બટ મે બી અંદર કંઈક હશે ને મે બી વાંચવાનું રહી ગયું હશે યા પછી વાંચ્યું. પણ જે મહિલાઓ રિલેટેડ તમે જે પૂછવામાં આવ્યો છો કે ધેર ફોકસ ઇઝ ધેર, જેમ કે આંગણવાડીની મહિલાઓ માટે યા કંઈક હજી સબ આંગણવાડીની બી કંઈ કર્યું છે, એટલે નાઉ વોટ આઈ રિયલી ધ પોઝિટિવ પોઈન્ટ ઓફ ધીસ લુક એટ ઇઝ કે એટલીસ્ટ ધ ફોકસ હેઝ સ્ટાર્ટેડ. વન ધ ફોકસ સ્ટાર્ટ એટલીસ્ટ ધેર વિલ બી મે બી સમ બેબી સ્ટેપ્સ કહેવાય, નાના નાના સ્ટેપ્સ લેશું, બટ બીકોઝ ઓફ ધીસ ફોકસ ઇટ વિલ હેલ્પ કે મહિલાનું જે સશક્તિકરણ છે એ આનાથી વધારે થશે, જે આપણે એમ્પાવરમેન્ટ કહીએ છીએ આનાથી વધારે થશે. સો ધીસ ઇઝ ધ પોઝિટિવ થિંગ આઈ એમ સી. સેકન્ડલી મેં બીજી ઇમ્પોર્ટન્ટ વાત છે કે લોકોએ મહિલાઓના મેડિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી જોયું છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આપણે જે હવે હ્યુમન ઇન્ડેક્સ જોઈએ છે એ બહુ આપણો ખરાબ છે ગુજરાતનું, જે બધાને ખબર છે. એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જે શું કહેવાય ગર્ભવતી માનો જે ડેથ રેશિયો છે એ બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે એના માટે ધેર હેવ બીન મેડ પ્રોવિઝન જેટલું મેં સાંભળ્યું છે. એટલે આઈ એમ પોઝિટિવ કે એટલીસ્ટ વી આર ટેકિંગ ધો સ્ટેપ્સ, અને એના રિઝલ્ટ શું આવે છે? કારણ કે ઓનેસ્ટલી સ્પીકિંગ પહેલા બી સ્ટેપ્સ લેવાયા છે. જેમ કે એક્ઝામ્પલ આપું છું તમને કે આપણે આમ જોવા જાય તો આપણે પહેલા જે બજેટમાં આપણે 13.9% આપણે એડ્યુકેશન માટે ફાળવણી કરી છે આપણા પૂરા બજેટની, પણ આપણે 14 કે 15 નંબરે છે ઓલ ઇન્ડિયામાં. એટલે એ ફાળવણી કર્યા પછી ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે ફાળવણી કરો છો પણ પછી એના રિઝલ્ટ શું આવે છે. કારણ કે એક બીજો એક્ઝામ્પલ આપવા માંગુ છું કે આપણે આજથી 3-4 વર્ષ તમે ચિલ્ડ્રન યુનિવર્સિટીનું ફાળવણી કરી, તેના બંજાર બજેટ કર્યું, તેની ચિલ્ડ્રન યુનિવર્સિટી કરી, પણ એનું કશું ઉપજાયું નહીં. વેધર વેઝ અ કન્સેપ્ટ વોઝ વેરી ગુડ, ઇટ વોઝ અ સુપર કન્સેપ્ટ, પણ એનું આગળ કંઈક વધ્યું નહીં, પૈસાનું શું થયું કંઈ ખબર નથી. એટલે ધ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઇઝ કે જે બી આપણે અત્યારે ફાળવણી કરી છે દેટ ઇઝ ટુ બી યુઝ પ્રુડન્ટલી અને એને એક્શનમાં લઈ ઇમ્પ્લિમેન્ટેશન કરવાની જરૂર છે. જી, અને ખાસ ચાલુ વર્ષના ખર્ચમાં આ વખતે 21% વધારો કરવામાં આવ્યો છે. જો ખર્ચની વાત કરવામાં આવે, અત્યાર સુધી ઘણા બધા પ્રોજેક્ટ છે જેના પર કામગીરી હજુ ચાલી રહી છે અને લગભગ છેલ્લા 10-12 વર્ષથી પણ જે કામગીરી ચાલી રહી છે આ વખતે પણ ખર્ચમાં વધારો થયો છે. નાણાકીય સ્થિતિ સુધારવાની કંઈક વાત જો આવે તો ક્યાંક ને ક્યાંક અહીં શું લાગે છે આ બજેટની અંદર આપણે? ખર્ચ વધવાની સાથે સાથે પણ બજેટ અંતે તો પૂરાંતવાળું છે. જી, ધેટ મીન્સ ધેટ ધ ફિનાન્સ મિનિસ્ટર ઇઝ પ્રોપરલી મેનેજિંગ ધી અફેર્સ ઓફ ધ સ્ટેટ. કારણ કે જ્યાં સુધી એક દિશા હોય એ તરફ ખર્ચનું આયોજન હોય, સામે આવક થતી હોય, તો મને નથી લાગતું કે ખર્ચમાં વધારા વિશે કોઈ વાંધાજનક કહી શકાય. એટલે કે આ વખતે જે 21% જે વધારો થયો છે તેનાથી કોઈ ખાસ કરીને વધારે ઇફેક્ટ નહીં થાય, તો દીભાઈ આપનું શું માનવું છે? આ પુરાંતકાળ બજેટ આ વર્ષનું છે એવું નથી. ગુજરાતમાં જ્યારથી ભાજપ સરકાર આવે છે ત્યારથી દર વર્ષે પુરાંતવાળું બજેટ આવે છે, અને કદાચ એટલે જ જે વ્યાજનું ભારણ હતું એ બજેટમાં જે હમણાં સ્પીચમાં બતાવ્યું પ્રમાણે ગયા વર્ષે ઘણું બધું ઓછું થયું, લગભગ 14 કે 16% એવું કંઈક આંકડો આપ્યો, જે 26% હતો. એટલે પુરાંતના કારણે આ એક ફાયદો થયો હશે એવું ચોખ્ખું દેખાય છે. બીજું, જો દર વર્ષે પુરાંતવાળું બજેટ આપવામાં આવતું હોય તો પ્રજા પાસેથી વેરાના સ્વરૂપે વધારે આવક રાજ્ય સરકારે લેવી ન જોઈએ એવું મારું અંગત માનવું છે. ખબર નથી કારણ કે આવક વિશે સરકાર શું બજેટ રજૂ કરી રહી છે એ હવે કદાચ જાણવા મળશે, પણ હું એવું માનું છું કે જ્યારે પુરાંતવાળું બજેટ હોય તો પ્રજાના ઉપર ભારણ ઓછું આવે એવું રાખવું પડશે. બીજું, જ્યારથી આનંદીબેન એ સીએમ તરીકે બિરાજ્યા ત્યાર પછી એમણે કેટલાક સામાજિક કાર્યો માટે જેમ કે કુપોષણ માટે છે, મહિલા સશક્તિકરણ માટે, એની કેટલીક હમણાં યોજના એક યોજના જાહેર કરી હતી, એ યોજના તરફ જ જઈ રહ્યું છે બજેટ એવું પણ ચોક્કસ દેખાઈ આવે છે. એટલે બજેટ એ એક પ્રી પ્લાન્ડ હોય
એ પણ અને વિકાસ તરફીનું એ ચોક્કસ છે એવું મારું માનવું છે. ખાસ કરીને અહીંયા જે જોવા જઈએ સોનલજી કે વિકાસ લક્ષી તો છે, સાથે સાથે ઉદ્યોગોને પણ ઘણી બધી અપેક્ષા હતી, ઉદ્યોગકારો અપેક્ષા રાખીને બેઠા હતા. ત્યારે આપને શું લાગે છે અત્યાર સુધીનું આ જે રજૂ થયું છે વિભાગ ખ સિવાય જે બજેટની વાત કરીએ તો? અગર વિભાગ અ માં જોઈએ તો ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતમાં કરીબન 3,30,000 રજિસ્ટર્ડ એમએસએમઈસ છે, જે ભારતમાં સૌથી વધારે છે. અગર ગુજરાત ઇઝ મેન્યુફેક્ચરિંગ હબ ઓફ ઇન્ડિયા, જેમ રુઝાને વાત કરી એમાં કઈ આપણને હજી સુધી ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરને કોઈ જાહેરાતો દેખાણી નથી. ફર્સ્ટ એ લોકોના સ્કીલ લેબરર્સ માટે આઈટીઆઈમાં મહિલાઓને પ્રોત્સાહન માટે સાયકલ આપવી કે આઈટીઆઈ વધારે ખોલવી, એ જાહેરાતો જરૂર છે, પણ એમાં લેબર કોસ્ટ આજે એટલું એક્સપેન્સિવ થઈ ગયું છે, એફિશિયન્સી અને કોસ્ટલી લેબર કોસ્ટ એટલું મેચ નથી થતું કે કોઈ પણ બિઝનેસ પ્રોફિટેબલ હોય. હું બે વાત કરીશ, જેમ અર્થશાસ્ત્રીજીએ વાત કરી કે વિઝનરી બજેટ છે, એમાં હું એગ્રી કરું છું ટુરિઝમ ક્ષેત્રે. બીકોઝ ટુરિઝમ ક્ષેત્રે અગર આપણે જોઈએ તો એક બેલ્ટ છે જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે 500 કરોડ આપવામાં આવ્યા, અને કરનાલી ચાણોદ આ બધું જોઈએ તો દેટ ઇઝ અ સેમ બેલ્ટ. તો અગર આપણે 500 કરોડ પછી આ ક્ષેત્રે જે ટુરિઝમ વધારવાની વાત આવી, એક વિઝન બતાડે છે કે જેમ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોવા ખાલી લોકો જાય છે યુએસમાં, એવી રીતે આવતા દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જતા જતા પણ ઘણી બધી વસ્તુઓ ટુરિસ્ટને મળી રહે. એક વાત કહેવાની રહી કે મરીન ઇન્ડસ્ટ્રી જેનું ગુજરાતે બહુ મિસ કર્યું છે, 1600 કિલોમીટરની કોસ્ટલ લાઇન હોવા છતાંય આપણી મરીન ઇન્ડસ્ટ્રી આજ સુધી પ્રગતિ નથી કરી શકી. ઓનલી 87 ક્રોર્સ, વિચ ઇઝ ટુ લેસ. હજી પણ આપણે ફિશથી ઉપર નથી જઈ શકતા. અગર હું વાત કરું, હું જ્યારે ઘણા બધા વિદેશીઓને મળું છું, ઘણી બધી વિદેશી કંપનીઓ ટેકનોલોજી આપવા માટે તૈયાર છે બીજા મરીન પ્રોડક્ટ્સ માટે, અને એ લોકો બાય બેક ગેરંટી સાથે ટેકનોલોજી આપવામાં, બીકોઝ આ એક ભગવાનની દેન છે 1600 કિલોમીટર્સની કોસ્ટલ લાઇન. એમાં હજી અગર ઉદ્યોગ નાણામંત્રીએ અગર હજી ઇન્ફ્લુએન્સ કરીને વધારે બજેટ આપીને થોડું ટુરિઝમ જેવું વિઝન યા પણ વધાર્યું હોત, બીકોઝ યા એમને કોસ્ટલ લાઇનમાં 25 કરોડ રૂપિયા યા ફાળવ્યા છે ટુરિઝમ ડેવલપમેન્ટ માટે કોસ્ટલ લાઇનની, એમાં આપણે હજી મરીન ઇન્ડસ્ટ્રી માટે બહુ જ વધારે કામ કરવાની જરૂર છે. નયનભાઈ, ખાસ કરીને જે આપણે ખર્ચની વાત કરી ત્યારબાદ ઉદ્યોગોની જે વાત આવી રહી છે અને જે પુરાંતવાળું બજેટ છે, પણ સાથોસાથ કરવેરાને લઈને પણ લોકોની ઘણી બધી અપેક્ષાઓ છે આ વખતે, તો ખાસ આપને શું લાગે છે કે અત્યાર સુધીના બજેટને લઈને આ વખતના બજેટમાં શું ખાસ ફેરફાર જોવા મળે? કરવેરા અંગે લોકોની હંમેશા માગણી તો કરવેરા ઘટાડો કે નાબૂદ કરો એ જ માગણી હોય, અને એ અંગે અપેક્ષા હોય એ સ્વાભાવિક છે. કેટલે અંશે નાણામંત્રી આ અપેક્ષાઓ પરિપૂર્ણ કરશે ટૂંક સમયમાં કોઈક ખબર પડશે. જે રીતની બધી યોજનાઓ જાહેર કરવામાં આવી છે, જે રીતના ખર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું છે, એ જોતા કરવેરામાં બહુ મોટી રાહત મળે એવું જાણાતું નથી. જી બિલકુલ, એટલે કે ક્યાંક કરવેરાનો જે બોજ છે અને તેની અંદર થોડા ઘણા અંશે વધારો થાય તેવી ચોક્કસથી શક્યતા છે, જે દર વખતે આપણને જોવા મળતો હોય છે. રુજાજી, જે વાત થઈ આપણે ખાસ મહિલા સશક્તિકરણની વાત કરી છે, હવે વાત કરી શહેરી વિકાસની, શહેરીકરણની જે વાત આવે છે કે ઘણા બધા માર્ગ વિકાસ પરિવહન ટ્રાન્સપોર્ટેશનની વાત આવે છે, આ બધાની અંદર પણ જે ફાળવણી કરવામાં આવી છે તેનાથી આમ જનતા જે છે તે એ તો ખુશ થશે, પરંતુ કરવેરાનો બોજ પડતા જ તે ક્યાંક ને ક્યાંક પાછી તેમના જેની ત્યાં છે તે સ્થિતિ આવી જશે. એ તો આપણે બધા જાણીએ જ છીએ, તમે જે બધા અત્યારે વાત કરો છો બહુ પોઝિટિવ છે, પણ મારે ડેપ્થની વાત કરી છે. આપણી ગુજરાતની બહુ મોટી ડેપ્થ છે, વીઆર થર્ડ ઇન ડેપ્થ ઇન ઓલ ઓવર ઇન્ડિયા, કે આપણે 1.40 જૂની વાત કરી છે, નવું તો ખબર નહીં મને શું આવશે, પણ લાસ્ટ ઇયરની કદાચ વાત કરું કે આઈ થિંક 1.45 લાખ કરોડની આપણું ડેપ્થ છે, દેવું છે, અને એ દેવું ચૂકવવા માટે આપણે હજી પૈસા લઈએ છીએ અને એ દેવું ચૂકવીએ છીએ, એ બધા ફિગરમાં થોડી વારમાં બહાર આવશે. પણ આ બધું જે તમે તમારા આપણે જે લેંગ્વેજ હોય ને ક્રિએટિવ એકાઉન્ટિંગ, એની જગ્યાએ સાચું છે, લેટ્સ બી હેપી અબાઉટ દેટ. ધ ફેક્ટ ઇઝ કે આપણે ઇન્ડિયામાં વી આર ધ થર્ડ સ્ટેટ વિચ ઇઝ
હાઈએસ્ટ ઇન ડેપ્થ આફ્ટર આઈ થિંક મહારાષ્ટ્ર એન્ડ બેંગોલ આઈ થિંક સો. એટલે એક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે જે આપણે કંટ્રોલ નથી કરી શકતા. આપણે એમ કહીએ છીએ કે આપણે આ બહુ કહીએ છીએ વિકાસલક્ષી, કારણ કે આપણે નોર્મલી કહીએ છીએ કે 60-70% આપણે બહુ બીકોઝ વિકાસ માટે છે, એટલે વિકાસલક્ષી બહુ છે, વિચ આઈ રિયલી ડોન્ટ નો, કારણ કે એમાં બી બધા ઘણા ક્વેશ્ચન માર્ક છે. કમિંગ બેક ટુ તમારો જે મેઇન પોઈન્ટ છે કે આપણે જે રોજ એના માટે જે અત્યારે પૈસા ફાલવ્યા છે, મારા ખ્યાલ આ બહુ ઓછા પૈસા કહેવાય ગુજરાતની વાત કરીએ તો, કારણ કે આપણે જે બધા કામો કર્યા છે, જે કોરિડોર્સ બનાવવા છે, અત્યારે આપણે થી અમદાવાદ ગાંધીનગરના જે આપણે પેલી શું કહેવાય શું બનાવી રહ્યા છે, અમદાવાદ ગાંધીનગર મેટ્રો સુધી નીકળી મેટ્રો રેલ જે બની રહ્યા છે, એના માટે લેટ્સ બી વેરી ઓનેસ્ટ, આપણે નાનું કહ્યું બી આખો થોડો કોરિયા બીકોઝ આપણી પાસે ફંડિંગના પ્રોબ્લેમ હતા, જે બી બધું હતું, એટલે એ બધી જે તો બી એફ આઈ લુક એટ ઇટ નથી કરતી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1000 કરોડ તો બહુ મોટી વાત નથી, સો આઈ વુડ નોટ બી ધેટ હેપી અબાઉટ ધ હોલ થિંગ. પણ કમિંગ બેક ટુ દેટ થિંગ કે જે શેરીઓ જેનો માટે જે અત્યારે આપણે વાત કરીએ કે આપણે તો જે કરવેરા મુકાવવામાં આવવાની છે, એ તો હવે અત્યારે ખબર પડશે ને, સાહેબે બી કહ્યું કે લેટ અસ નોટ બી વેરી પોઝિટિવ અબાઉટ ઇટ, પણ આપણે આટલા વખતોથી વિકાસના નામે પૈસા વેરા આપ્યા છે એટલે આવી આવશું, એટલે નો બિગ ડીલ અબાઉટ ઇટ.